नमस्कार विद्यार्थी मित्रों, श्री कड़वीबाई वीराणी कन्या विद्यालय ની YouTube ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફરી એક વખત બધા જ વિદ્યાર્થી મિત્રો અને વાલીશ્રીઓને ખાસ વિનંતી કે આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો, જેથી આપણી આ યુટ્યુબ ચેનલ ના માધ્યમ દ્વારા વધુ ને વધુ વિદ્યાર્થીઓને બારમા ધોરણના શિક્ષણથી લાભ મેળવી શકાય. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં. હવે આપણે આગળ વધીએ. આજે આપણા પ્રકરણ 1 નો લેક્ચર નંબર 8 છેલ્લે આપણે ટૂંકા દાખલાઓની રીત નંબર 1 નો અભ્યાસ કરેલ હતો. હવે જોઈએ રીત નંબર 2. રીત નંબર 2 છે નફા નુકસાનનું પ્રમાણ પહેલા મેળવવાનું અને પછી નફાની વેચણી કરવાની. રીત નંબર 1 માં આપણે નફા નુકસાન મુજબ વેચણી કરવાનું શીખાતા. હવે નફા નુકસાનનું પ્રમાણ તમને ડાયરેક્ટ રકમમાં નહીં આપેલું હોય, એ તમારે મેળવવું પડશે અને પછી તમારે નફા નુકસાનના પ્રમાણ મુજબ વેચણી કરવાની. તો એના માટે તમારે એક મહત્વની બાબત યાદ રાખવી પડશે, જેના કરતા હોય તેને ધારવા. શું યાદ રાખવાનું બોલો જય? જેના કરતા હોય તેને ધારવા. આ એકદમ ઈઝી પડશે. તો જોઈએ આપણે રીત નંબર 2 નો પહેલો દાખલો. રકમ જોઈએ. ઈના ને મીનાના હિસ્સાનો અડધો ભાગ અને ડીકાને ઈનાના હિસ્સાનો ત્રીજો ભાગ મળે છે. જો પેઢીનો નફો રૂપિયા 30,000 હોય તો દરેક ભાગીદારને કેટલો નફો મળશે? કેવી રીતે ખબર પડે કે રીત નંબર 2 છે? કે નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરવાનું છે, આપેલું નથી. તો જવાબ જોઈએ આગળ. હવે આ રીતમાં આપણે ઘણી બધી રીતે દાખલો ગણી શકીએ. મારી દ્રષ્ટિએ તમારે આ રીતે કરવું જોઈએ. અહીંયા અડધો ભાગ છે જેને એક દ્વિતીયાંશ કહેવાય અને ત્રીજો ભાગ છે જેને એક તૃતીયાંશ કહેવાય. તો એક દ્વિતીયાંશ ને એક તૃતીયાંશ બે આવે છે. તો છેદના જે બે પદ છે, 2 અને 3, એ બે નો તમે ગુણાકાર કરો એટલે 6 આવે. તો તમારે નફો 6 ધારવો જોઈએ. હવે પાછો ધારવાનો કોનો? તો પેલું જ વાક્ય ઉપાડ લેવાનું, ઈના ને મીનાના હિસ્સાનો. કોના હિસ્સાનો? મીનાના હિસ્સાનો. જેના કરતા હોય તેને ધારવા. અહીંયા ઈના ને મીના કરતા અડધો ભાગ મળે છે. મીનાના હિસ્સાનો એટલે મીના કરતા અડધો ભાગ મળે છે. તો જેના કરતા હોય એટલે મીના કરતા એટલે મીનાને આપણે ધારવાની થાય. તો ધારો કે મીનાના ભાગનો નફો 6 રૂપિયા છે. જો તમે 1 રૂપિયો પણ ધારી શકો, પણ 6 રૂપિયા ધારી લો તો એકદમ ઈઝીલી તમને નફા નુકસાનનું પ્રમાણ મળી જશે. કેવી રીતે? તો જોઈએ આગળ. હવે ફરીથી આપણે રકમ વાંચીએ. ઈના ને મીનાનો અડધો ભાગ. મીનાના આપણે કેટલા ધાર્યા? તો કે 6. હવે ઈના ને એનો અડધો, તો 6 ના અડધા એટલે કેટલા થાય? 3. ચાલો ઈનાનો નફો થઈ ગયો 3. હવે આગળનું વાક્ય વાંચો. ડીકાને ઈનાના હિસ્સાનો ત્રીજો ભાગ મળે છે. ડીકાને ઈનાનો ત્રીજો ભાગ. ઈનાના કેટલા છે? 3. 3 નો ત્રીજો ભાગ કરો એટલે 1. તો ડીકાને મળતો નફો કેટલો થયો? 1. હવે આપણને જેમ રકમમાં નામ આપ્યા છે, પેલા ઈના, પછી મીના અને પછી ડીકા, એમ જ ગોઠવવાનું હંમેશા. તો નફા નુકસાનનું પ્રમાણ આપણે ગોઠવીએ. ઈના જેમ, મીના જેમ, ડીકા, આ યાદ રાખજો ખાસ. આમ જ ગોઠવવાનું. જેવી રીતના તમને રકમમાં એક પછી એક ભાગીદારના નામ આવતા જાય, મુજબ ગોઠવવાનું. ઈના જેમ, મીના જેમ, ડીકા. તો ઈનાના 3 રૂપિયા છે, મીનાના 6 છે અને ડીકાના 1 છે.
એટલે કે 3:6:1 બરાબર, તો કરી નાખવાના ટોટલ 10. હવે તમે ઈઝીલી મેળવી શકો, પેટીનો નફો ₹30,000 છે, તો ઈનાના ભાગે 3/10, મીનાના ભાગે 6/10, ડીકાના ભાગે 1/10. ચાલો જોઈએ હવે, તો ઈનાને 30,000માં 3/10 એટલે 9,000, મીનાને 30,000માં 6/10 એટલે 18,000, ડીકાને 30,000માં 1/10 એટલે 3,000. તો આ રીતે નફો મળશે. ફરીથી આપણે જોઈ લઈએ, ઈનાને મીનાનો અડધો ભાગ અને ડીકાને ઈનાનો ત્રીજો ભાગ, તો બીજો ભાગ ને ત્રીજો ભાગ છે એટલે 1/2 અને 1/3, તો એ બેનો ગુણાકાર કરી નાખવાનો એટલે 2 × 3 6. તો તમારે જે નફો ધારવો હોય એકના બદલે 6 ધારવાનો. જનરલી બધા 1 ધારતા હોય છે, આપણે અહીંયા 6 ધારી તો ઈઝી થઈ જાય. હવે ફરીથી રકમ વાંચવાની, ઈનાને મીનાના હિસ્સાનો, કોના હિસ્સાનો પ્રશ્ન પૂછવાનો, તો કે મીનાના હિસ્સાનો. ઈ જે જવાબ મળે ને એને ધારવાનો. ધારો કે મીનાનો નફો 6 રૂપિયા છે, ઈનાને એનો અડધો ભાગ, તો 6 ના અડધા એટલે 3, અને ડીકાને ઈનાનો ત્રીજો ભાગ, ઈનાના 3 છે એનો ત્રીજો ભાગ કરો એટલે 1. હવે લાઈનમાં ગોઠવો એટલે ઈના જેમ મીના જેમ ડીકા, ઈનાના છે 3 રૂપિયા, મીનાના છે 6 રૂપિયા, ડીકાના છે 1 રૂપિયો. 3:6:1=10. હવે તો રીત નંબર 1 થઈ ગયા. નેક્સ્ટ દાખલો જોઈએ. ખાસ રકમ જજો, આવા દાખલા બોર્ડમાં અગાઉ પૂછાઈ ગયા છે. યુવરાજને ધોની કરતા 2.5 ગણો નફો મળે છે. ઘણી વખત તમને 2.5 ગણોની જગ્યાએ 5/2 ગણો પણ કહે, અથવા ઘણી વખત તમને 2.1 ગણો કહે. તો 2.1 એટલે 2×4 = 5/2, 5 ભાગ્યા 2 એટલે 2.5 એટલે 2.5 ગણો જ કહેવાય. આવી રીતના પણ રકમમાં આવી શકે. અને કોહલીને ધોનીનો 3/4 નફો મળે છે. જો પેઢીનો નફો 34,000 હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ નક્કી કરો. તો હવે મિત્રો, તમને એટલું તો આવડી જ ગયું હશે કે કોને ધારવાનું. યુવરાજને ધોની કરતા, કોના કરતા? ધોની કરતા. તો આપણે ધારશું ધોનીનો નફો. ધારો કે ધોનીનો નફો, બરાબર. હવે ધારવા તો કેટલા ધારવા? એક પણ ધારી શકાય, પણ એમાં ઈઝી ન પડે. હવે અહીંયા 2.5 ગણો છે એટલે ઈ આપણે નથી જવાનું, છેદના પદ છે એ ખાસ જોવાના. તો બીજું જે સેન્ટેન્સ છે એમાં તમે છેદનું પદ જોવો તો એમાં 4 છે, તો તમારે 4 ધારવાના થાય, બરાબર. તો આપણે ધારીએ છીએ કે ધારો કે ધોનીનો નફો ₹4 છે. હવે ધોનીનો નફો ₹4 આપણે ધાર્યો, તો તમે બીજું સેન્ટેન્સ જુઓ કે કોહલીને ધોનીનો 3/4 ભાગ મળે છે. જો આપણે રકમ અજીવી કરી કે જેમાં એને ગુણ્યા 3/4 કરો એટલે પૂર્ણાંક રકમ મળી જાય, એટલે કે કોહલીનો તમે નફો મેળવો તો ધોનીના નફામાં 3/4 ભાગનો મળે. ધોનીનો નફો 4, એના 3/4 કરો એટલે 4 ઉડી જાય એટલે 3 રૂપિયા, તો કોહલીનો નફો 3. હવે તો સિમ્પલ છે, યુવરાજને ધોની કરતા 2.5 ગણો, ધોનીનો 4 છે એને ગુણ્યા 2.5 એટલે 2.5, તો યુવરાજનો નફો ધોની કરતા 2.5 ગણો હોય તો ગુણ્યા થાય, ધોનીના 4 ગણો એટલે ગુણ્યા 2.5 એટલે 2.5, તો યુવરાજનો નફો થશે 10. આમ નફા નુકસાનનું પ્રમાણ પેલા લાઈનમાં ગોઠવવાના રકમ આપી એમાં જ, યુવરાજ જેમ ધોની જેમ કોહલી. ઓકે, યુવરાજના 10, ધોનીના 4 અને કોહલીના 3. 10×4×3=17. બસ, હવે તો કુલ નફો 34,000 તમને રકમમાં આપ્યો છે. 34,000 ને તમારે વેચવાનો યુવરાજને 10/17,
એટલે આવશે બરાબર 20,000, પછી ધોની ને 4/17, 34,000 માં 4/17 એટલે 8,000, અને કોહલી ને 3/17, 34,000 માં 3/17 એટલે 6,000. પાછો ટોટલ મેળવી લેવાનો 20 ને 28 ને 6 34,000. ઓકે મિત્રો, તો અહીંયા રીત નંબર 2 આપણી પૂરી થઈ છે. હવે દરરોજ આપણે એક રીતનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે, તો સાથે સાથે આપણે હોમવર્ક પણ ચાલુ રહેશે. અગાઉ પણ મેં તમને વાત કરી હતી કે મારી જેટલી સ્લાઇડ છે એ તમારી ફેરબુક છે, ફેરબુકમાં આટલું તો લખાણ આવવું જ જોઈએ. તો આ રીતે આ લખી અને સાથે સાથે હોમવર્કના દાખલા આ જ રીતમાં ગણી જ નાખવાના. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પૂર્ણ કરી અને તમે શાંતિથી આ બધું લખી અને તમે આ હોમવર્ક પણ કરી નાખજો. હોમવર્કના દાખલા છે ઉદાહરણનો 5મો દાખલો અને સ્વાધ્યાયનો દાખલા નંબર 3ની અંદર પેટા દાખલા આપ્યા છે, એમાં 5મો દાખલો. આ રીત નંબર 2ના દાખલા છે. અસ્તુ. જય હિન્દ. જય ભારત.